ભાજપે જે 15 ઉમેદવારો જાહેર કર્યા છે તેમાં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પરથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ નક્કી કર્યું છે તેવી ચર્ચા છે. આમ બનાસકાંઠા બેઠક પર બેન વર્સિસ બેનની ચૂંટણી હવે નક્કી માનવામાં આવી રહી છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પર લોકસભા ચૂંટણી લડી શકે છે. બનાસકાંઠા લોકસભા વિસ્તારમાં 2 લાખ ચૌધરી સમુદાયના જ્યારે 3.5 લાખ મતદાર ઠાકોર સમુદાયના છે. બનાસકાંઠા લોકસભામાં આવતી 7 પૈકી 2 વિધાનસભા બેઠક કોંગ્રેસના પાસે છે. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાથી આ વખતે પરબત પટેલનું પત્તું કાપ્યું છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર અત્યાર સુધી માત્ર જ્ઞાતિ અને શક્તિશાળી હોવા અંગેના સમીકરણો જ રાજકીય રીતે વિચારવામાં આવતા હોવાની છબી છે. પરંતુ ભાજપે લોકસભાની ચૂંટણીના ઉમેદવારની પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાતમાં એક એવા ઉમેદવારની પસંદગી કરી છે કે જેવી વર્તમાન સમયમાં અપેક્ષિત હતી. ભાજપે શિક્ષિત ઉમેદવારને પસંદ કર્યા છે. ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. મહિલા ઉમેદવાર ભાજપે બનાસકાંઠામાં પ્રથમવાર મેદાનમાં તેઓ ઉતરવાના છે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષિત ઉમેદવારની પસંદગી કરવાની ગણતરી ચાલી રહી છે. ભાજપે શિક્ષિત ઉમેદવારને પસંદ કર્યા છે. ભાજપે બનાસકાંઠા લોકસભાની બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. મહિલા ઉમેદવાર ભાજપે બનાસકાંઠામાં પ્રથમવાર જ તેઓ મેદાનમાં ઉતરશે અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં શિક્ષિત ઉમેદવારની પસંદગી કરવાની માંગ વર્તાઈ હતી. ભાજપે લોકોની અપેક્ષા મુજબ જ શિક્ષિત ઉમેદવારની પસંદગી કરી છે, જેને લઈને યુવા વર્ગમાં પણ શિક્ષિત વર્ગમાં એક મોટો પ્રભાવ ઉત્પન્ન થઈ શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી બનાસકાંઠાના રાજકારણમાં માત્ર જાતિગત અને શક્તિશાળી હોવાના સમીકરણોને જ ધ્યાનમાં લેવાતા હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ ભાજપે આ પરંપરા તોડીને હવે મહિલાને ટિકિટ આપી છે. મહિલા ઉમેદવાર ડૉક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ડૉક્ટરની ડિગ્રી ધરાવે છે અને સાથે જ તેઓ પ્રોફેસર પણ છે. પાલનપુર શહેરમાં જ રહેતા અને છેલ્લા 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવા આપતા ડૉક્ટર રેખાબેન ચૌધરી ભાજપના કાર્યકર હિતેશ પટેલના પત્ની છે. ભાજપે કાર્યકર પરિવાર, ચૌધરી સમાજમાં પ્રભુત્વ ધરાવતા પરિવાર અને શિક્ષિત તેમજ યુવાન ચહેરાને બનાસકાંઠા બેઠક માટે પસંદ કર્યો છે. ભાજપે વર્તમાન સમયમાં નેતાની પસંદગી માટેના તમામ અપેક્ષાઓને, સંતોષના કારણોને ધ્યાને રાખીને આ પસંદગી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડૉક્ટર રેખાબેન 44 વર્ષના છે તેમજ તેઓ મેથેમેટિક્સમાં PhD કરીને ડૉક્ટરેટની ડિગ્રી ધરાવે છે. તેમણે MSc MPhilનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવાઓ આપી છે. આમ યુવા વર્ગ સાથે તેઓ સીધું જોડાણ ધરાવે છે. તેઓ યુવાઓની અપેક્ષાઓને પણ બરાબર જાણતા હોવાનું પણ મનાઈ રહ્યું છે અને એટલા માટે જ ભાજપે તેમની પસંદગી માટેના કારણમાંથી એક આ કારણ માન્યું હોવાનું અનુમાન છે. સામાજિક પ્રભાવ ધરાવતા પરિવારના પુત્રી બનાસકાંઠાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી સામાજિક રીતે પ્રભાવ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેમના દાદા સ્વર્ગસ્થ ગલવાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના આધ્યસ્થાપક છે. લાખો પશુપાલકોને બનાસકાંઠામાં જીવાદોરી સમાન સંસ્થા સ્થાપવાની તેઓની ભૂમિકા સર્વ પશુપાલક સમાજમાં મહત્વની રહી છે. ગલવાભાઈના પુત્રીની દીકરી હોવાને લઈ સામાજિક રીતે મજબૂત મહિલા ઉમેદવાર તરીકે ઉભરશે એમ પણ માનવામાં આવી રહ્યું છે. ઉમેદવાર તરીકે નામની ઘોષણા બાદ રેખાબેને ખાસ નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે સાંભળીએ. બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અધ્યક્ષ શ્રી JP નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી R પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ, અત્યારે ચાલુ સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, જિલ્લાના તમામ મહામંત્રીઓ, તમામ કાર્યકર્તાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ, જિલ્લા નેતૃત્વનો આભાર માનું છું. આભાર.
બનાસકાંઠાની સીટ પર મહિલાને પસંદ કરવા બદલ માત્ર મારું જ સન્માન નથી કર્યું પાર્ટીએ, પરંતુ બનાસકાંઠા જિલ્લાની દરેક બહેનોનું સન્માન કર્યું છે એવું હું માનું છું. મહત્વનું છે કે રેખાબેનના પતિ હિતેશ પટેલ ભાજપના કાર્યકર છે અને તેઓ ભાજપમાં પ્રદેશ સ્તરે હોદ્દો ધરાવે છે. વિદ્યાર્થી કાળથી જ તેઓ કાર્યરત હતા અને RSSમાં દ્વિતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક રહ્યા છે. હિતેશ પટેલ મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી સંભાળે છે, તો જિલ્લા ભાજપ મહામંત્રી પણ બનાસકાંઠામાં રહી ચૂક્યા છે. યુવા મોરચામાં પણ તેઓ પદ પર રહી ચૂક્યા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. લોકસભા ચૂંટણીને લઈને તમામ પડેપણની માહિતી સાથે જો જાણવી હોય ગુજરાતની, તો આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.